નવસારીમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકાના નવસારીના લોકોની મદદે પહોંચ્યું છે અને સુરત મહાનગરપાલિકાની ભાગની ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી શરૂ કરી છે। દક્ષિણ ગુજરાતના નવસારીના છેલ્લા બે દિવસથી બમ્બાકાર થઈ રહ્યું છે। નવસારીમાં આવેલી કુદરતી આપત્તિ સામે સુરત મહાનગરપાલિકાએ બચાવ કામગીરી માટે ફાયરની ટીમ મોકલી છે। સુરત પાલિકાની ફાયરની ટીમ પહોંચીને ગણતરીના મિનિટોમાં જ પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી। નવસારીમાંથી પસાર થતી નદીના ઉપરવાસ ભારે વરસાદને કારણે નવસારીના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। નવસારી ઉપરાંત મુંબઈ અમદાવાદ હાઈવે પર પણ આ નદીના પાણી આવી જતા હાઈવે પણ બંધ કરી દેવાયો છે। નવસારીના અનેક વિસ્તારો અને શહેરના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકત થઈ ગયા છે। આવા સમયે બચાવ અને રાહત કામગીરી માટે સાધનો તાચા પડી રહ્યા છે, ત્યારે સુરત મહાનગરપાલિકા એક ફાયરની ટીમને તાત્કાલિક રવાના કરી દીધી છે। આ ફાયરની ટીમ 7 સભ્યો બોટ અને અન્ય સામગ્રી સાથે નવસારી પહોંચી ગયા હતા। ગણતરીની મિનિટોમાં તેઓએ બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દીધી હતી। હાલમાં સુરતમાં પણ વરસાદની સ્થિતિ છે, તેમ છતાં નવસારીને વધુ જરૂર હોય પાલિકાએ બચાવની કામગીરી માટે ફાયરની ટીમ મોકલી છે। જો જરૂર જણાય તો અન્ય ટીમને મદદ માટે પાલિકા મોકલવા માટે તૈયાર છે।